સર વિદ્યાર્થી મિત્રો આજે વિકલ્પ સમીકરણમાં આપણે વિકલ્પ સમીકરણની રચના જોઈશું એક થિયરી જે બાકી છે પછી સ્ટાર્ટ કરીશું આજની આપણી થિયરી છે વિકલ્પ સમીકરણની રચના ધારો કે કોઈ પણ આપણને વક્ર આપેલો હોય ધારો કે કોઈ પણ વક્ર આપેલો છે વાયક્વલ ટુ એફ ઓફેક્સ કોઈ પણ સમથિંગ વક્ર છે આ ક્લિયર તો અને આ વક્રમાં આમાં એન સ્વેર અચળાંગ આપેલા છે કેટલા સ્વેર અચળાંક આપેલા છે એન સ્વેર અચળાંગ આપેલા છે તો વક્રમાં જેટલા સ્વેર અચળાંગ આપેલા હોય એટલી વખત વક્રનું વિકલન કરવાનું એટલે તમારે શું કરવાનું છે તો કે એન વખત વક્રનું વિકલન કરવાનું છે શું કરવાનું છે એન વખત વક્રનું વિકલન કરવાનું છે એના ઉપરથી શું થશે એન વખત તમે વક્રનું વિકલન કરશો તો એન પ્લસ વન એન પ્લસ વન સમીકરણ મળશે શું થશે એન પ્લસ વન સમીકરણ મળશે કે જો એક વક્ર આપેલો છે એમાં એન સ્વેર ચળંક છે તો તમારે શું કરવાનું એન વખત વક્રનું વિકલન કરવાનું છે શું કરવાનું છે તો કે એન વખત વક્રનું વિકલન કરવાનું છે તમે એન વખત વક્રનું વિકલન કરશો તમે એન વખત વક્રનું વિકલન કરશો એટલે તમને એન સમીકરણ મળવાના છે એન સમીકરણ એ અને એક વક્ર પોતે એટલે ટોટલ કેટલા સમીકરણ થઈ ગયા એન પ્લસ વન સમીકરણ આપણી પાસે આવી ગયા તો એ એન પ્લસ વન સમીકરણની મદદથી એન પ્લસ વન સમીકરણની મદદથી એન સ્વેર અચળાંક દૂર કરવાના એટલે આપણને શું મળી જાય એટલે આપણને વિકલ્ સમીકરણ મળે એટલે આપણને શું મળી જાય વિકલ સમીકરણ મળે જો એક એક્ઝામ્પલ હોય એટલે તમને ખ્યાલ આવી જશે આપણા પેમ્પલેટમાં આપણું એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ થ્રી છે કે વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એન ટાઈમ્સ બી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર જ્યાં એન અને બી સ્વેર અચળાંક છે એન અને બી શું છે તો કે સ્વેર અચળાંક છે ચલો હવે આપણે અહીંયા વિકલ સમીકરણ મેળવવું જોઈએ આનું આપણે વિકલ સમીકરણ મેળવું છે તો આપણી પાસે ટોટલ કેટલા સ્વેર અચળાંક છે તો આપણી પાસે ટોટલ બે સ્વેર અચળાંક છે તો બે સ્વેર અચળાંક છે એટલે આપણે શું કરવું પડશે તો કે બે વખત આનું વિકલન કરવું પડશે બે વખત બે વખત વિકલન કરશું એટલે એક વખત ડીવાય બાય ડીએક્સ આવશે ને એક વખત શું આવશે જો બે સ્વેર ચણાંક છે તો બે વખત વિકલન કરવું પડશે તો બે વીખત વિકલન કરવું પડશે તો બે વખત વિકલન કરશે તો વાય આપેલું છે તો એક વખત આપણને ડીવાય બાય ડીએક્સ મળશે અને એક વખત ડી સ્ક્વેર વાય પણ ડીએક્સ સ્ક્વેર મળશે જુઓ ક્લિયર એટલે એનો મિનિંગ શું થાય કે આપેલી જે આપણો વક્ર હોય એમાં જેટલા સ્વેર ચણાંક હોય ને એટલામાં આપણને વિકલન મળે એટલે કે એટલીમી કક્ષાનું આપણને વિકલ સમીકરણ મળે એટલે આ પહેલા સમીકરણની કક્ષા આપણને મળે એ સમીકરણની કક્ષા કઈ થશે દ્વિતીય કક્ષા થશે કારણ કે બે વખત વિકલન થશે એટલે ડી સ્ક્વેર વાય પણ ડીએક્સ સ્ક્વેર થશે જો કઈ રીતે તો પહેલી વખત વિકલન કરો પહેલી વખત જો આ એક આ સમીકરણ નંબર એક આપણું ક્લિયર ચલો પહેલી વખત વિકલન કરશો એટલે શું થાય ટુ વાય ડી વાય બાય ડીએક્સ એન ટાઈમ્સ માઇનસ ટુ એક્સ એટલે આ શું બની ગયું વાય dy બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એનએક્સ આ સમીકરણ નંબર ટુ થઈ ગયું શું જો આ સમીકરણ નંબર ટુ હવે નેક્સ્ટ ઓકે અને સમીકરણ નંબર વન આયા લખી દઉં જુઓ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એન બી સ્ક્વેર માઇનસ એક જ મિનિટ આને કાઢી એટલે આ શું બની ગયું સમીકરણ નંબર વન ઓકે હવે આનું તમે બીજી વખત વિકલન કરશો ને એટલે બીજી વખત વિકલન કરશો લાંબ મળશે ચાલો કે વાય અચળ ડીવાય બાય ડીએક્સનું વિકલન થશે ડી સ્ક્વેર વાય પણ ડીએક્સ સ્ક્વેર હવે ડીવાય બાય ડીએક્સ અચળ ડીવાય બાય ડીએક્સ અચળ અને વાયનું વિકલન પણ શું થશે ડીવાય બાય ડીએક્સ એટલે બે વખત થઈ ગયું એટલે વર્ગ એટલે કે માઇનસ એન ઓકે હવે આપણે શું કરવાનું છે જુઓ કે આ સમીકરણ નંબર ત્રણ મળ્યું કે આ ત્રણ સમીકરણ એટલે એક બે અને ત્રણ પરથી સમીકરણ નંબર એક સમીકરણ નંબર બે અને સમીકરણ નંબર ત્રણ પરથી આપણે શું કરવાનું છે તો કે આપણે સ્વે રચનાંક દૂર કરવાના છે એન અને બી દૂર કરવાના છે તો જુઓ એક સમીકરણ નંબર ત્રણ ઉપરથી આપણને ક્લિયર થઈ જાય કે આપણી પાસે એનની કિંમત આપેલી છે સમીકરણ નંબર ત્રણ ઉપરથી આપણને એનની કિંમત મળી જાય ક્લિયર ઓકે પણ આપણને કોઈ બીની કિંમત આપણને મળતી નથી જોજો કોઈ બીની કિંમત આપણને મળતી નથી તો એનો મિનિંગ શું થાય કે સમીકરણ બે અને સમીકરણ ત્રણ ઉપરથી જ ખાલી સોલ્વ કરી નાખો તો આમ થઈ જાય એની કિંમત છે એ સમીકરણ નંબર બેમાં મૂકી દો તો આ શું બની જાય વાય ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એની જગ્યાએ આવી જશે વાયડી સ્ક્વેર વાયપોન ડીએક્સ સ્ક્વેર પ્લસ વેર ઇન્ટુ એક્સ એટલે આ શું મળી ગયું તો કે આ માગેલ વિકલ્પ સમીકરણ છે આ માગેલ વિકલ્પ સમીકરણ છે ક્લિયર એટલે આ રીતે આને સોલ્વ કરવામાં આવે છે જો નેક્સ્ટ સમ છે નેક્સ્ટ એક્ઝામ્પલ એવો છે ઉદાહરણ ચાર આપણા પેમ્પલેટમાં ઉદાહરણ નંબર ચાર આપેલું છે કે વાય અક્ષ પર કેન્દ્ર શું છે તો કે વાય અક્ષ પર કેન્દ્ર અને ઉગમ બિંદુમાંથી પસાર થતા અને ઉગમ બિંદુમાંથી પસાર થતા બધા જ વર્તુળોનું વિકલ સમીકરણ શોધો વાયક્ષ પર કેન્દ્ર ધરાવતો અને ઉગમ બિંદુમાંથી પસાર થતો એટલે જો એક મિનિટ હું અહીંયા આકૃતિ દોરી દો એટલે તમને ખ્યાલ આવી જશે એટલે સપોઝ કે સમથિંગ આ ટાઈપનું છે જો વાયક્ષ પર કેન્દ્ર હોવું જોઈએ અને ઉગમ બિંદુમાંથી પસાર થતા હોય એવા વર્તુળોનું સમીકરણ તો જો એક આ વર્તુળ આવું થઈ જશે આનું કેન્દ્ર અહીંયા હોવાનું છે સપોઝ કે આ કોઈ બીજું વર્તુળ છે એનું કેન્દ્ર અહીંયા ક્યાં કહોનું છે આ એક કંઈક ત્રીજું વર્તુળ છે એનું કેન્દ્ર સપોઝ કે અહીંયા સિમિલરલી એવું અહીં ડ્રો કરી શકાય આ એક વર્તુળ છે આ એનું કેન્દ્ર છે આ બીજું વર્તુળ છે એનું કેન્દ્ર સપોઝ કે અહીંયા છે આ ત્રીજું વર્તુળ છે એનું કેન્દ્ર સપોઝ કે અહીંયા છે એટલે કે આ રીતે કે બધા જ વર્તુળો છે બધા જ વર્તુળો એ શું હશે તો કે એનું કેન્દ્ર વાયક્ષ ઉપર જ હશે અને પસાર પણ શેમાંથી થશે ઉગમ બિંદુમાંથી જ પસાર થશે એ શેમાંથી પસાર થશે તો કે ઉગમ બિંદુમાંથી જ પસાર થશે ક્લિયર આ વસ્તુ ઓકે એટલે વાયક્સ ઉપર કેન્દ્ર છે વાયક્સ ઉપર કેન્દ્ર છે એટલે શું થઈ જશે જુઓ વર્તુળનું સમીકરણ સામાન્ય રીતે વર્તુળનું સમીકરણ કેવું આવે જુઓ ઇન જનરલ વર્તુળનું સમીકરણ આમ હોય એક્સ માઇનસ એચ હોલ સ્ક્વેર પ્લસ વાય માઇનસ કે હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર ક્લિયર ઓકે ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પણ હવે જુઓ કે ઉગમ બિંદુમાંથી પસાર સોરી ઉગમ બિંદુમાંથી એનું કેન્દ્ર કોની ઉપર છે તો એનું કેન્દ્ર તો વાય એક્સ ઉપર છે ધારો કે આ બિંદુની વાત કરીએ એક જ મિનિટ ચાલો બીજો કલર લઈ લોખે ઓકે આ બિંદુ ચલો આ એક વર્તુળની વાત કરીએ કયા વર્તુળની આ મોટા વર્તુળની વાત કરું છું ક્લિયર ઓકે એનો તો એનો એક્સયામ તો ઝીરો હોવાનો છે ને વાયામ કેટલો હશે સપોઝ કે આની ત્રિજ્યા જેટલી છે આની ત્રિજ્યા સપોઝ કે આર છે તો એનો વાયામ પણ આરત થવાનો છે ને એટલે જેટલો વાયામ હશે એટલી જ એની ત્રિજ્યા હશે તો જુઓ તો કે આવા વર્તુળનો સમૂહ ડ્રો કરો તો આમ થઈ જશે એક્સ સ્ક્વેર પ્લસ વાય માઇનસ આર સ્ક્વેર ટુ આરની જગ્યાએ આર મૂકી દો તો આ શું બની ગયું તો કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ ટુ આર વાય માઇનસ ટુ આર વાય ઇઝ ઇક્વલ ટુ તો આ આપણને કયા વક્રનો સમૂહ મળ્યો તો કે ઉગમ બિંદુમાંથી પસાર થતા અને વાયક્સ ઉપર કેન્દ્ર ધરાવતા વર્તુળના સમીકરણનો સમૂહ મળ્યો આવા અસંખ્ય વર્તુળ આના દ્વારા દર્શાવી શકાય તમે આરની અલગ અલગ કિંમત મુકાયા કરો એટલે એ જે વર્તુળનું સમીકરણ મળશે એ કયું હોય છે તો કે એ વાયક્સ ઉપર કેન્દ્ર ધરાવતું હોય છે એ વાયક્સ ઉપર કેન્દ્ર ધરાવતું હશે અને ઉગમ બિંદુમાંથી પસાર થતું હોય છે ક્લિયર આ વસ્તુ ઓકે ચાલો તો અહીંયા કેટલા સ્વેરચળાંક છે જુઓ હવે આ આપણને સમીકરણ મળી ગયું આ સમીકરણ નંબર એક આ સમીકરણ નંબર વન હવે આપણી પાસે પેજ પણ પૂરું થઈ ગયું ચાલો કે આપણી પાસે કેટલા સ્વેરચળાંક છે આપણી પાસે માત્ર એક જ સ્વેરચળાંક છે કોણ છે અહીંયા તો કે કોની કિંમત બદલાયા રાખે તો કે આરની કિંમત બદલાયા રાખે છે એટલે એ આપણું સ્વેરચળાંક બની ગયો તો એક વખત વિકલન કરવાનું તો ચાલો એક વખત વિકલન કરવાનું તો કે આનું વિકલન શું બની ગયું તો કે ટુ એક્સ પ્લસ ટુ વાય ઓકે આપણે કોની કિંમત મૂકવાની છે આરની કિંમત મૂકવાની છે એટલે આ શું મળી ગયું એક મિનિટ હવે પૂછી નાખું છું ઓકે okay, चलो એટલે આ શું બની ગયું જો એક્સ પ્લસ વાય ડિવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ આર ડીવાય બાય ચાલો અને ડીવાય બાય ડીએક્સ વડે ડિવાઇડ કરી દો એટલે આ બની જાય એક્સ ઇન્ટુ ડીએક્સ બાય ડીવાય બની જાય ડીવાય બાય વડે ડિવાઈડ કરો એટલે કે આ વાય બની જાય અને આ આર મળી ગયો એટલે આ સમીકરણ નંબર બે એટલે સમીકરણ એક અને બે પરથી સમીકરણ એક અને બે પરથી તમે જુઓ કે આરની કિંમત સમીકરણ એકમાં મૂકી દો એટલે શું બની જાય તો કે ગયું એક્સ ડિવાઈડ બાય એક્સ પ્લસ વાય ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ શું છે તો કે આ જે સમીકરણ મળી ગયું એમાં તો જુઓ સ્વેરચલા દૂર થઈ ગયો અને આપણું વિકલ્પ અન્ય સહગુણક આવી ગયો સમીકરણ મળ્યું શું કહેવાય તો કે આને આ માગેલ વિકલ્પ સમીકરણ છે આ શું છે તો કે આ માગેલ વિકલ્પ સમીકરણ છે તો કે આ રીતે આપણે વિકલ્પ સમીકરણને સોલ્વ કરવામાં આવે છે અને વિકલ સમીકરણ મેળવવામાં આવે છે ક્લિયર ઓકે હવે આપણે સ્ટાર્ટ કરીએ એક્સરસાઇઝ નંબર વન હવે સ્ટાર્ટ કરીએ આપણે એક્સરસાઇઝ નંબર વન આજે આ થિયરી છે એક્સરસાઇઝની સોરી એટલે એક્સરસાઇઝની જે પીડીએફ છે એ તમને આજે ગ્રુપમાં મળી જશે અને એનું સોલ્યુશન પણ છે એ પણ ગ્રુપમાં મળી જશે અને સાથે હું અહીંયા સ્ટડી કરાવતો જાઉં છું અને જો તમને કોઈ ડાઉટ હોય તો તમે મને પાછા પર્સનલી મોકલી આપજો ઓકે ચાલો એમાં પેલો એમસી ક્યુ આપેલો છે એક્સરસાઇઝ વનમાં પેલો એમસી ક્યુ તો કે ડી સ્ક્વેર વાય પોન ડીએક્સ સ્ક્વેર પ્લસ વન પ્લસ ડીવાઈડ બાય ડીએક્સ ક્યુબ ઇક્વલ ટુ આપણને પરિમાણ નક્કી કરવાનું કીધું છે આનું શું મેળવવાનું છે તો કે આનું પરિમાણ મેળવવાનું છે ઓકે તો જુઓ આ પદને આપણે શું કરીએ સામેની તરફ લઈ જઈએ આ પદને સામેની તરફ લઈ જઈએ અને બંને બાજુ વર્ગ કરી દે એટલે આ શું બની જાય તો કે ડી સ્ક્વેર વાયપોન ડીએક્સ સ્ક્વેર હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ ડીવાય બાય ડીએક્સ હોલ ક્યુબ ક્લિયર ઓકે ચાલો હવે આની કક્ષા કઈ થશે કક્ષા એટલે કયું થશે ઉચ્ચતમ વિકલન તો આમાં પ્રથમ વિકલન છે અને દ્વિતીય વિકલન છે એટલે કક્ષા બે થવાની છે ઉચ્ચ મોટામાં મોટું વિકલન બે છે મોટામાં મોટું જે વિકલન છે એની મોટામાં મોટી ઘાત કેટલી છે તો કે એ પણ બે છે એટલે આપણું પરિમાણ કેટલું થઈ ગયું અહીંયા તો કે પરિમાણ આપણું અહીંયા બે બની ગયું ચલો બીજો એમ છે આપણો આમ આપેલું છે ડી સ્ક્વેર વાય સ્ક્વેર હોલ સ્ક્વેર પ્લસ બાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ નું આનું પણ પરિમાણ મેળવવાનું કીધું છે આ સમનું પણ આપણને શું કીધું છે પરિમાણ મેળવવાનું કીધું છે તો કે જો આની કક્ષા કઈ થઈ જશે તો ઉચ્ચતમ વિકલન કયું છે તો કે દ્વિતીય એટલે કક્ષા બે થઈ જશે અને આનું પરિમાણ મળે નહીં કારણ કે વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે નથી કારણ કે વિકલ્પ સમીકરણ બહુપદી સ્વરૂપે નથી એટલે આપણને આનું પરિમાણ મળે નહીં ક્લિયર એટલે એને આ રીતે આ રીતે એને ગણવામાં આવે છે ઓકે હવે નેક્સ્ટ જુઓ ત્રીજું સમ નંબર ત્રીજો છે તો કે એ ત્રીજાના બધા જ વર્તુળોનું વિકલ સમીકરણ ની કક્ષા શોધવાની કીધી છે અને આપણને કક્ષા શોધવાની એણે શું કીધું એ ત્રીજિયા બધા જ વર્તુળો એટલે આપણી ત્રીજા ફિક્સ થઈ ગઈ કઈ છે તો કે એ ત્રીજા ફિક્સ થઈ ગઈ તો એ કઈ છે એ તો એ ત્રીજા વર્તુળનું સમીકરણ કયું થશે એક્સ માઇનસ એચ હોલ સ્ક્ર પ્લસ વાય માઇનસ કે ઇક્વલ ટુ એ સ્ક્વેર કે જ્યાં એચ અને કે સ્વેર અચળાંક છે જ્યાં એચ અને કે શું છે સ્વેર અચળાંક છે કે એચ અને કે ની કિંમત કેવી રહેશે તો કે ફિક્સ રહેશે સોરી એ અને કે એની કિંમત કેવી રહેશે તો કે એ ચેન્જ થયા રાખશે એટલે આપણો સ્વેરે ચણાક બની ગયો એ તો આપણને ફિક્સ કહી દીધું ને કે ત્રીજ્યા એ જોવી જોઈએ એમાં કોઈ ચેન્જ થવો જોઈએ નહીં એટલે અહીંયા કેટલા સવેરે ચળાંક છે તો આપણી પાસે અહીંયા બે સવેરે ચળાંક છે કેટલા સ્વેરે ચણાંક છે તો કે બે સ્વેરે ચણાં છે તો અહીંયા કેટલી વખત વિકલન કરવું પડશે તો કે બે વખત વિકલન કરવું પડશે હવે તમે બે વખત વિકલન કરશો બે વખત વિકલન કરશો એટલે શું મળશે આપણને ડી સ્ક્વેર વાય પોઈન્ટ ડીએક્સ સ્ક્વેર મળવાનું છે એટલે મહત્તમ વિકલન દ્વિતીય મળવાનું છે એટલે એની કક્ષા કઈ થઈ જશે તો કે દ્વિતીય કક્ષા થઈ જશે ક્લિયર એટલે આ રીતે એને સોલ્વ કરવામાં આવે છે જુઓ નેક્સ્ટ ચોથો એમ સી ગયું છે વાય ટુ રીસ ટુ થ્રી બાય ટુ માઇનસ વાય વન રીસ ટુ વન બાય ટુ માઇનસ ફોર ઇઝ ઇક્વલ ટુ પરિમાણ શોધવાનું કીધું છે આપણે શું શોધવાનું કીધું છે એનું પરિમાણ શોધવાનું કીધું છે તો આને આ રીતે કરી દો વાય ટુ રીસ ટુ થ્રી બાય ટુ ઇઝ ઇક્વલ ટુ વાય વન ટુ વન બાય ટુ પ્લસ ફોર એની બે કાત ચલો આની સ્ક્વેર કરી દો એટલે આ શું બની જશે તો કે વાય નો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ વાય વન પ્લસ સોળ પ્લસ એટ વાયન રીસ ટુ વન બાય ટુ આવું મળશે ઓકે ચાલો જે આ વન બાય ટુ છે એને દૂર કરવું હોય તો ફરી વખત વર્ગ કરવો પડશે આમ થઈ જશે વાય ટુનો ક્યુબ માઇનસ વાય વન માઇનસ સોળનો વર્ગ બરાબર એટ વાય વન ટુ વન બાય ટુ એનો વર્ગ ક્લિયર ઓકે ચાલો તો આનો વર્ગ કરશો તો અહીં શું બનશે છે વાય ટુની છ ઘાત બનશે ઓકે અને અહીંયા શું બની જશે વાય વનનો વર્ગ સમથિંગ બીજું કંઈક આવ્યા રાખશે પણ અહીંયા મહત્તમ મોટામાં મોટું શું થઈ જશે મોટામાં મોટું તો કે વાય ટુની છ ઘાત આવશે વાય ટુની છ ઘાત એટલે એનું મિનિંગ શું થાય તો કે ડી સ્ક્વેર વાય પણ ડીએક્સ સ્ક્વેર એની છ ઘાત પ્લસ ડીવાય બાય ડીએક્સની બે ઘાત પ્લસ સમથિંગ કંઈક આવા રાખશે ઓકે ચાલો આ રીતનું આવશે એટલે અહીંયા કક્ષા કઈ થશે તો કે અહીં કક્ષા બે થશે અને એની મોટામાં મોટી ઘાત કેટલી છે તો કે મોટામાં મોટી ઘાત છ છે એટલે પરિમાણ કેટલું થશે તો કે પરિમાણ છ થશે ક્લિયર ઓકે નેક્સ્ટ સમ છે સમ નંબર ફાઈવ આમાં આપેલું છે વાય ઇઝ ઇક્વલ ટુ એ કોસેક્સ પ્લસ બી સાઈન એક્સ પ્લસ સી ઇરિસ ટુ માઇનસ એક્સ તો કક્ષા શોધવાની કીધી છે આની શું શોધવાની છે કક્ષા તો આપણે જોઈએ જેટલી સ્વેરાચાંકની સંખ્યા હોય એટલી જ વિકલ્પ સમીકરણની શું હોય કક્ષા હોય ઓકે તો એ સ્વેર ચણાંક તો કે આ એ બી અને સી સ્વેરચળાંક કેટલા છે તો કે સ્વેરચળાંક ત્રણ છે તો એની કક્ષા કેટલી થાય તો એની કક્ષા પણ કેટલી થાય ત્રણ થાય ક્લિયર ઓકે એમ સીક્યુ છે વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન એક્સ પ્લસ બી કોસેસ આપેલું છે તો આનું વિકલ સમીકરણ આપણને મેળવવાનું કીધું છે શું મેળવવાનું કીધું છે આનું વિકલ સમીકરણ મેળવવાનું કીધું છે તો અહીંયા એ અને બી સ્વેર અચળાંક છે શું છે એ અને બી સ્વેર અચળાંક છે તો જેટલા સ્વેર અચળાંકો એટલી વખત વિકલન કરવું પડશે તો આ શું બની જાય હે ડીવાઈ બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસેક્સ માઇનસ બી સાઈન એક્સ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસેક્સ માઇનસ બી સાઈન એક્સ સિમિલર લે અને બીજી વખત વિકલન કરશો એટલે શું બની જશે ડી સ્ક્વેર વાય પણ ડીએક્સ સ્ક્વેર માઇનસ એ સાઇન એક્સ માઇનસ બી કોસેક્સ માઇનસ એ સાઇન એક્સ માઇનસ બી કોસેક્સ એટલે આ શું બની ગયું ડી સ્ક્વેર વાય પણ ડીએક્સ આમાંથી માઇનસ કોમન કાઢી લ્યો એટલે શું બની જાય એ સાઇન એક્સ પ્લસ બી કોસેક્સ પણ એ સાઇન એક્સ બરાબર બી કોસેક્સ તો એ આપણી રકમ જ હતી તેની બરાબર વાય મૂકી શકાય તો આ શું બની ગયું વાય ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાય વાય ટુ ઇઝ ટુ માઇનસ વાય એટલે શું બની ગયું ई टू प्लस वाईज इक्वल टू जीरो वाई टू प्लस वाईज इक्वल टू जीरो क्लियर ओके नेक्स्ट सम नंबर सात डी स्क्वेर वाई अपन डीएक्स स्क्वेर प्लस थ्री डीवाइड बाई डीएक्स होल स्क्वेर एक्स स्क्वेर लॉग ડી સ્ક્વેર વાય પણ ડીએક્સ સ્ક્વેર આનું આપણને પરિમાણ મેળવવાનું કીધું છે આનું પરિમાણ મળે નહીં પરિમાણ મળે નહીં કારણ કે બહુપદી સ્વરૂપ નથી કારણ કે બહુપદી સ્વરૂપ નથી ક્લિયર ઓકે સિમિલરલી એક્ઝામ્પલ આઠ અને એક્ઝામ્પલ નવ પણ પરિમાણ અને કક્ષાના જ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર ટેન આપણને આપેલું છે વાય વાય ઇઝ ટુ એ મ્યુ એક્સ પ્લસ બી સાઈન મ્યુ એક્સ જ્યાં એ અને બી સ્વેરચાંક છે તો આનું આપણને વિકલ સમીકરણ મેળવવાનું કીધું છે તો આ પેલું સમીકરણ સમીકરણ નંબર વન આનું આપણને વિકલ સમીકરણ મેળવવાનું કીધું છે તો જુઓ આનું શું કરવું પડશે એ અને બી બે સ્વેરે ચણાંક છે બે વખત વિકલન કરવું પડશે તો પહેલી વખત વિકલન કરશો એટલે આ શું બની જશે તો કે વાય વન ચલો કોસ મ્યુએક્સનું વિકલન શું થશે તો કે માઇનસ

આમાંથી માઇનસ કોમન કાઢી લો ને એટલે હમણાં આપણે જે આગળ ને એ રીતના થઈ જશે શું થઈ જશે વાય ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ મ્યુ સ્ક્વેર વાય તો એના ઉપરથી શું બની ગયું વાય ટુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ સ્ક્વેર વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ આપણું માગેલ વિકલ્પ સમીકરણ છે આપણું માગેલ વિકલ્પ સમીકરણ છે હવે નેક્સ્ટ જુઓ અગિયાર જુઓ અગિયારમાં સમા આપણને આપેલું છે વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પોઈન્ટ એક્સ પ્લસ વન આનું આપણે વિકલ સમીકરણ મેળવવાનું છે આનું આપણે વિકલ સમીકરણ મેળવવાનું છે તો કઈ રીતે સોલ્વ કરશો જોજો આ સમીકરણ નંબર વન આપેલું છે આ સમીકરણ નંબર વન ક્લિયર ઓકે તો આને લખી શકાય આમ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વન માઇનસ વન એના છેદમાં એક્સ પ્લસ વન એટલે શું બની ગયું વાય ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ વન એક્સ પ્લસ વન ક્લિયર ઓકે એટલે આનું હવે વિકલન કરો એટલે શું બની ગયું ડીવાઈ બાય ડીએક્સ ઇઝ ઇક્વલ વનનું વિકલન ઝીરો અને વન પોન એક્સ પ્લસ વનનું વિકલન શું થઈ જાય માઇનસ વન પોન એક્સ પ્લસ વન હોલ સ્ક્વેર માઇનસ વન પોન એક્સ પ્લસ વન હોલ સ્ક્વેર પણ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એક જ મિનિટ ઓકે જુઓ પછી કારણ કે પેજ પૂરું થઈ ગયું એટલે દાખલો સમસશે નહીં એટલે માઇનસ માઇનસ ઓકે હવે અમે આ એક કામ કરીએ અને એક્સ સ્ક્વેર વડે ગુણી દઈએ એક્સ સ્ક્વેર વડે ભાગી નાખીએ તો આ શું બની જાય આમ બની જાય ને કે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન એક્સ પ્લસ વન સ્ક્વેર એને ગુણ્યા વન અપોન સ્ક્વેર એટલે આ શું થઈ ગયું ડીવાય બાય ટુ વાય સ્ક્વેરના છેદમાં એક્સ સ્ક્વેર ડીવાઈડ બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેરના છેદમાં એક્સ સ્ક્વેર આ શું બની ગયું તો કે આ માગેલ વિકલ સમીકરણ છે જે માગેલ વિકલ્પ સમીકરણ છે જો નેક્સ્ટ સમ નંબર એટલે કે બારમાં એમ શીખ્યું તો કે એક્સ વાય સમતલમાં આવેલી બધી રેખાનું વિકલ્પ સમીકરણ એક્સ વાય સમતલમાં આવેલી બધી જ રેખાનું વિકલ્પ સમીકરણ ઓકે આનું વિકલ્પ સમીકરણ મેળવવું છે એક્સ વાય સમતલમાં આવેલી બધી જ રેખા લઈને કઈ રીતે દર્શાવાય તો કે વાય ઇઝ ઇક્વલ ટુ એમએક્સ પ્લસ સી જ્યાં એમ અને સી શું છે તો કે સ્વેર ચલાંગ છે ચાલો કેટલી વખત વિકલન કરવું પડશે તો બે વખત વિકલન કરવું પડશે ચાલો પહેલી વખત વિકલન કરો તો શું બની જાય ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એમ ને બીજી વખત વિકલન કરો તો શું થઈ જશે વાય બાય ડીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ શું છે તો કે આ માગેલ વિકલ સમીકરણ આ માગેલ વિકલ્પ સમીકરણ ક્લિયર આ ઓકે ચલો નેક્સ્ટ નંબર તેર કે એમાં આપણને આપેલું છે કે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડીએક્સ ટુ લોગેક્સ આનો આપણને ઉકેલ મેળવવાનો કીધો છે ક્લિયર આનો ઉકેલ મેળવવાનો કીધો છે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ છે તેને આ રીતે લખી શકાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ લોગ લોગેક્સ ડીએક્સ ડીવાય ઇઝ ઇક્વલ ટુ લોગેક્સ ડીએક્સ આપણે સૌથી પહેલી મેથડ બંને બાજુ સંકલન કરી દઈએ તો આ શું બની ગયું તો કે વાય અને આપણે ભણી ગયા કે લોગ એક્સનું સંકલન શું થાય તો કે એક્સ લોગેક્સ પ્લસ એક્સ અને પ્લસ સી આ આપણને એનો ઉકેલ મળી ગયો ક્લિયર કે નેક્સ્ટ ચૌદ સમ છે કે આમ આપેલું છે ડીવાય બાય ડીએક્સ પ્લસ વનઅપોન અંડર રૂટ વન માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો આનું આપણને ઉકેલ મેળવવાનું કીધો તો આને આમ લખી શકાય ને કે ડીવાય ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ બાય અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝીરો બંને બાજુ સંકલન કરી દો બંને બાજુ સંકલન કરી દો તો આ શું બની ગયું તો કે આ વાય બની ગયું વન પોન અંડર રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર એ કોનું સંકલન બની ગયું તો કે એ તો સાઈન ઇનવર્સ એક્સ એનું સંકલન શું થાય તો એનું સાઈન ઇનવર્સ એક્સ એનું સંકલન થાય

આનું આપણને વિકલ્પ સમીકરણ મેળવવાનું કીધું છે તો આને આમ લખી શકાય ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઇ રિસ ટુ એક્સ પ્લસ એક્સ માઇનસ સોરી ઇન્ટુ ઇ રિસ્ટુ માઇનસ વાય ટુ માઇનસ વાય તો એક્સ સાથે એક્સવાળા પદ વાય સાથે વાળા પદ લઈ લઈએ આમ બની જાય ઇ રિસ ટુ વાય ડી વાય ટુ ટુ એક્સ પ્લસ એક્સ બંને બાજુ સંકલન કરી દો ઈ રિસ્ટુ વાયનું સંકલન ઇ રિસ્ટુ વાય અને ઈ રિસ્ટુ એક્સનું સંકલન ઇ રિસ્ટુ એક્સ એક્સ સંકલન એક્સ બાય થ્રી પ્લસ સી પ્લસ સી ક્લિયર ઓકે નેક્સ્ટ સોળમો એક્ઝામ્પલ આવો આપેલું છે ફોર પ્લસ ફાઈવ સાઈન એક્સ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ કોસેક્સ ઇઝ ઇક્વલ ટુ કોસેક્સ તો આને સોલ્વ કરીએ તો એક્સ સાથે એક્સવાળા પદ અને વાય સાથે વાયવાળા પદ લઈ લઈએ તો આમ બની જાય કે ડીવાય ડી વાય ઇઝ ઇક્વલ ટુ કોસેક્સના છેદમાં ફોર પ્લસ ફાઈવ સાઇનએક્સ ડીએક્સ આ રીતનું થઈ ગયું હવે બંને બાજુ સંકલન કરી દ્યો બંને બાજુ સંકલન કરશો તો જુઓ ડી વાયનું સંકલન વાય થઈ જશે હવે કોશેક્સ અપોન ફોર પ્લ કોસેક્સના છેદમાં ફોર પ્લસ ફાઈવ સાઇન એક્સ એનું સંકલન કરવું છે તો જુઓ છેદનું વિકલન અંશમાં સેટ થઈ જાય છે શું થઈ જાય છેદનું વિકલન અંશમાં સેટ થઈ જાય છે પણ શું કરવું પડશે પાંચ વડે ગુણવું પડશે ને પાંચ વડે ભાગવું પડશે એટલે અહીંયા પાંચ વડે ગુણી દ્યો અને પાંચ વડે ભાગી ગયો એટલે આમ થઈ ગયું વન બાય ફાઈવ લોગર પ્લસ ફાઈવ સાઈન સોરી એનો ઉકેલ મળી ગયો નેક્સ્ટર મોસમ આપણને આપેલો છે કે આમ આપેલું છે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ

ઇરિસ ટુ એક્સનું સંકલન ઇરિસ ટુ એક્સ કોસેક્સનું સંકલન સાઇન એક્સ એક્સનું સંકલન એક્સ સ્ક્વેર બાય ટુ અને ટેનનું સંકલન લોગ સેકેક્સ પ્લસ સી એટલે એને આ રીતે સોલ્વ કરી શકાય ક્લિયર ઓકે ચલો નેક્સ્ટ નેક્સ્ટ મોસમ આપણને આપેલું છે અઢાર મોસમ આમ આપેલું છે વન પ્લસ सेक्स डीवाय इज इक्वल टू वन माइनस कोसेक्स डीएक्स वन प्लस कोसेक्स डीवाई इज इक्वल टू वन माइनस कोसेक्स डीएक्स चलो आने सॉल्व करिए तो आम बनी गयीवाई इज इक्वल टू वन माइनस कोसेक्स एनाद में वन प्लस कोसेक्स डीएक्स आने आ रीते लखी दीए डीवाई इज इक्वल टू ટેન્ સ્ક્વેર એક્સ બાય ટુ ડીએક્સ અને આ રીતે લખી શકાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ સેક્સ સ્ક્વેર માઇનસ વન ડીએક્સ હવે બંને બાજુ સંકલન કરી દો તો ડીવાયનું સંકલન વાય થશે સેક્સ સ્ક્વેરનું સંકલન થશે ટેન સ્ક્વેર એક્સ બાય ટુ એના છેદમાં વન બાય ટુ वन संकलन एक्स प्लस सी ले वाई एमु थक्वल टू टू सॉरी टेन स्क्वेर नहीं टेन आ टेन एक्स बाय टू माइनस एक्स प्लस सी चलो नेक्स्ट સમ આપણને આવો આપેલો છે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ પ્લસ વાય મિનિટ ઓકે ચલો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ પ્લસ વાય પ્લસ કોસ એક્સ પ્લસ વાય તો અહીંયા સિમ્પલ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ વી આદેશ લઈ લો બની ગયું વન પ્લસ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ક્લિયર ઓકે તો અહીંયા શું બની ગયું ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય માઇનસ વન આ થઈ ગયું સાઇન વી અને આ થઈ ગયું કોસ વી તો આને આ રીતે લખી શકાય ડીના છેદમાં વન પ્લસ વી કોસ ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ અને બંને બાજુ સંકલન કરી દો હવે બંને બાજુ સંકલન કરી દો ઓકે હવે અહીંયા ફરી વખત જે આપણે સંકલનમાં ભણી ગયા એ રીતે ફરી વખત અહીંયા આદેશ લેવો પડશે કયો આદેશ લેવો પડશે તો કે ટેન

કામ થઈ ગયું ટુ ડીટીના છેદમાં વન પ્લસ ટી સ્ક્વેર એના છેદમાં વન પ્લસ ટુ ટીના છેદમાં વન પ્લસ ટી સ્ક્વેર વન માઇનસ ટી સ્ક્વેરના છેદમાં વન પ્લસ ટી ઇઝ ટુ સંકલન ડીએક્સ એટલે નેક્સ્ટ સ્ટેપ તમે સાદુ રૂપ આપશો એટલે આવું થઈ જશે ડીટીના છેદમાં વન પ્લસ ટી ઇઝ ઇક્વલ ટુ સંકલન ડીએક્સ એટલે આ બની ગયું લોગ વન પ્લસ ટી ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ સી હવે ટી ઇઝ ઇક્વલ ટુ શું આપણે આદેશ લીધો તો ટેન ટી બાય ટુ તો ટી ઇઝ ઇક્વલ ટુ સોરી ટેન વી બાય ટુ આદેશ લીધો તો એટલે લોગ વન પ્લસ ટેન વી બાય ટુ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ સી અને વી ઇઝ ઇક્વલ ટુ શું આદેશ લીધો તો

સમ આમાં પેલું છે વાયડીએક્સ માઇનસ એક્સ ડીવાય પ્લસ વાય સ્ક્વેર ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આને તમે ડીવાય બાય ડીએક્સ ફોર્મમાં લખશો વ્યવસ્થિત એટલે આમ બની જશે ડીવાય બાય ડીએક્સ ડીવાય બાય ડીએક્સ માઇનસ વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેર આ કયું સમીકરણ બની ગયું તો કે આ બરનુલીનું સમીકરણ બને છે બરનુલીના સમીકરણમાં પેલા એને શું કરવું પડશે આપણે તો એને બરનુલીનું જે સમીકરણ આપણે સોલ્વ કરવાની મેથડ જોયેલી લગભગ આપણે મેથડ નંબર ચાર કે પાંચ એવી કઈક હતી એક્ઝેક્ટલી તો બરનુલીનું સમીકરણ છે ને પહેલા તમારે રેખિક વિકલ્પ સમીકરણમાં ફેરવવું પડશે ને શું કરવું પડશે પહેલાં રેખિક વિકલ્પ સમીકરણમાં ફેરવવું તો એની માટે શું કરવાનું તો કે વાય વડે ડિવાઈડ કરી દઈએ તો આ શું બની ગયું વન અપોન વાય સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ માઇનસ વન અપોન એક્સ વન વાય ઇક્વલ ટુ વન હવે શું કરવાનું વન અપોન વાય ઇઝ ઇક્વલ ટુ ટી આદેશ લેવાનો એટલે મા માઇનસ વન અપોન ડીવાય બાય ઇક્વલ ટુ શું થઈ જાય dt/dx थी जाए એટલે આ શું બની ગયું -dt/dx આ બની ગયું -t/x = 1 એટલે આ થઈ ગયું dt/dx + t/x = -1 चलो અહીં p = શું બની જાય 1/x અને q = -1 તો નેક્સ્ટ સ્ટેપ હવે આપણે શોધી નાખીએ તો કે આઈ તો આઈએફ શું થશે ઈ રિસ્ટુ પીડીએક્સ કે ઈ રિસ્ટુ વનઅપોન એક્સ એનું સંકલન થશે ઈ રિસ્ટુ લોગક્સ એટલે આઈ શું મળી ગયો એક્સ તો આપણો ઉકેલ કોને કહેવાય તો કે ટી ગુણ્યા ઇક્વલ ટુ સંકલન ક્યુ ગુણ્યા આઈ ચાલો તો ટી ટી આઈ શું છે તો કે આઈ એક્સ છે અને ક્યુ કેટલું છે ક્યુ માઇનસ વન છે એને ગુણ્યા એક્સ તો શું બની ગયો ટી એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ સ્ક્વેર બાય ટુ પ્લસ સી અને ટી ઇઝ ઇક્વલ ટુ આપણે શું લીધું હતું તો ટી ઇઝ ઇક્વલ ટુ લીધું હતું વન અપોન વાય તો આ શું બની ગયું એક્સ બાય વાય આ શું બની ગયું એક્સ બાય વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ સ્ક્વેર બાય ટુ પ્લસ સી આજે આપણું માગેલ વિકલ સમીકરણ મળી ગયું પછી નેક્સ્ટ ટ્વેન્ટી વન મો છે એમાં કંઈક આન્સરમાં પ્રોબ્લેમ છે એટલે એ સ્કીપ કરું છું પછી નેક્સ્ટ ટ્વેન્ટી થ્રી નેક્સ્ટ સમ છે આપણો તો કે ટવેન્ટી થ્રી થ્રીમાં આપેલું છે એક્સ ડીવાય બાય ડીએક્સ પ્લસ થ્રી વાય પ્લસ એક્સ ઓકે તો આને સોલ્વ કરવાનું છે એટલે આ શું બની ગયું આને તો કે ડીવાય બાય ડીએક્સ પ્લસ થ્રી વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ વન એટલે આ આપણું રેખિક વિકલ્પ સમીકરણ મળી ગયું ચાલો રેખિક છે એટલે પહેલાં આઈ મેળવી રહી તો આઈએફ શું થશે ઈરિસ ટુ સંકલન થ્રી બાય એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ થ્રી લોગ એક્સ બની ગયું એક્સ ક્યુબ ચાલો એનું ઉકેલ તો ઉકેલ શું બનશે વાય ગુણ્યા આઈ એફ સંકલન ક્યુ ગુણ્યા આઈ એફ સંકલન सॉरी 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 वन मिनिट एकज मिनिट ट्वेंटी थ्री ओके हाँ डीएक्स प्लस सी एट आ शू बनी गु वाय इंटू एक्स क्यूब इज इक्वल टू एक्स इज टू फोर बाय फोर प्लस सी ओके वन मिनिट એટલે આપણો શું મળી ગયો આપણો ઉકેલ મળી ગયો ટ્વેન્ટી થ્રીમાં નેક્સ્ટ ટ્વેન્ટી ફોર છે નેક્સ્ટ ટ્વેન્ટી ફોર આપણને આવો આપેલો છે એક્સ ડીવાઈડ બાય ડીએક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ થ્રી એક્સ પ્લસ ટુ આનો ઉકેલ મેળવવાનો કીધો છે તો એને પહેલાં ડીવાય બાય ડીએક્સને સગુણકને વન કરી દે એટલે એક્સ વડે ડિવાઈડ કરી દે એટલે કે વાય બાય એક્સ પ્લસ આ શું બની ગયું તો કે એક્સ પ્લસ થ્રી એક્સ પ્લસ ટુ બાય એક્સ આ કયું વિકલ્પ સમીકરણ બની ગયું તો કે આ રેખિક વિકલ સમીકરણ બની ગયું આ કઈ વિકલ્પ સમીકરણ બની ગયું તો કે રેખિક વિકલ્પ સમીકરણ મળી ગયું એના માટે પહેલાં શું કરવું પડશે તો કે આઈ એફ તો ઇ સંકલન વન અપોન એક્સ એટલે એક્સ થઈ જશે સિમ્પલ વસ્તુ છે હવે નેક્સ્ટ એનું સોલ્યુશન મેળવીએ તો એનું સોલ્યુશન થઈ જશે વાય ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ સંકલન આઈ એફ એને ગુણ્યા તો કે એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ ટુ બાય એક્સ આ કટ થઈ ગયું તો આ શું થઈ ગયું

એટલે એ પણ તમે જાતે સોલ્વ કરી નાખજો સિમ્પલ છે સૌ ને નેક્સ્ટ છવ્વીસમો છ ટ્વેન્ટી સિક્સમાં ચાર એમસીક્યુ આપેલા છે એમાંથી કયું સમીકરણ રેખિક છે એ શોધવાનું છે એ પણ સિમ્પલ છે એટલે એ પણ તમે જાતે કરી નાખજો ક્લિયર તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ નેક્સ્ટ ટાઈમ આપણે એક્સરસાઇઝ ટુ સોલ્વ કરીશું અને આ એક્સરસાઇઝની પીડીએફ અને એના સોલ્યુશનની પીડીએફ આજે આપણે જે પેલું વોટ્સઅપ ગ્રુપ છે એમાં મળી જશે એટલે એમાં તમે આ વિડીયો જોજો પીડીએફ જોજો અને તો બી કોઈ તમને ડાઉટ હોય તો મને તમે પર્સનલમાં મોકલી આપજો એટલે હું તમને સોલ્યુશન કરી દઈશ ઓકે તો આજનો લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ